પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ કચ્છમાં નોંધાયેલ લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડ સમયસર મળે તે માટે સરકારે તંત્ર ગોઠવવાની જરૂરત છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ અગાઉ થયેલ સર્વે પ્રમાણેનું લિસ્ટ ઓનલાઈન જોવા મળે છે તેમને ગોલ્ડન કાર્ડ કાઢી આપવા સરકારે ખાસ ઝુંબેશ ઉપાડવાની જરૂરત છે આયુષ્માન યોજના અંગે કચ્છના સિવિલ સર્જન ડોક્ટર કશ્યપ બુચે જણાવ્યું કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ વિશ્વની સૌથી મોટા મોટી ઇન્સ્યોરન્સ કંપની છે અને યોજના છે સરકાર દ્વારા ચાલતી અને જેમનું ઉદઘાટન આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ત્રેવીસમી સપ્ટેમ્બરે આપણા દીનદયાળ ઉપાધ્યાય સાહેબના જન્મદિનની સ્મૃતિમાં રાંચીથી ઝારખંડ મધ્યે તેઓનું ઉદઘાટન કરેલું હતું અને ખાસ કરીને જે આ એક મોટા મોટી જે યોજના છે જેમાં ત્રીસ હજાર જેટલા રાજ્યો ભારતના જેઓ એકસાથે તેઓમાં લાભ મળશે ચારસો પિસ્તાલીસ જેટલા જિલ્લાઓમાં એક સાથે યોજનાનો પ્રારંભ થયેલો છે અને દસ હજાર જેટલી સરકારી અર્ધ સરકારી અને ખાનગી હોસ્પિટલો જેઓ આનો લાભ લેશે અને અંદાજીત બે પોઈન્ટ પાંસઠ લાખ જેટલી બેડની સુવિધા આમાં કરવામાં આવી છે અને કચ્છમાં આપણે સરકારી અર્ધ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો મેક્ઝિમમ ઇન્વોલ્વ થાય એના માટેના પ્રયત્નો આપણે ચાલુ છે અને જેના માટે કાઉન્સેલિંગ અને આપણા માનનીય ડીએચઓ સાહેબ એડીએચ ઓ સાહેબ ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર અને તાલુકાના જે ટીએચ સાહેબો જે છે એ હોસ્પિટલોને એમ પેનલ કરવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે અને જેમાં આપણે કુલ એક એક હજાર છસો ને સત્તર પ્રકારની બીમારીઓને આવરી લેવામાં આવશે એ બીમારીઓની ડાયગ્નોસ્ટિક પ્રક્રિયા અને વિવિધ પ્રકારના ઓપરેશનો પણ તેને આવરી લેવામાં આવશે અને એક ફેમિલી દીઠ પાંચ લાખ સુધીની તેઓને તબીબી સારવાર મળી શકશે એટલે આ જે યોજના છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ ખૂબ જ ઉપયોગી છે ખૂબ જ જરૂરી છે અને તે ખાસ કરીને કચ્છ જિલ્લાની વાત કરી તો કચ્છ જિલ્લામાં આપણે આની શરૂઆત થઈ જ ગઈ છે જે આપણે જે ડીઆરડીએ જિલ્લાની જે ડીઆરડીએ નામની જે સંસ્થ કચેરી છે તેઓએ જે તે સમયે ગણતરી જાતિ આધારિત તેઓની ઇન્કમ આધારિત અને અન્ય વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખી અને જે એસઈસીસી નામની જે જે સિસ્ટમ છે તેના દ્વારા જે બે હજાર અગિયારમાં સર્વે કરેલો છે એટલા જ લાભાર્થીઓને હાલ લાભ મળી શકશે જેને કારણે ઘણી બધી વિસંગતતાઓ પણ પ્રસરી રહેલી છે અને લોકો ઘણીવાર સમજી શકતા નથી એટલે જેથી કરીને ખાસ આપણે લોકોને ખાસ જે ગરીબ છે જે લોકો ભિખારીઓ છે ભિક્ષુક છે રખડતા ભટકતા છે એ બધાને આમાં લાભ મળશે અને સરકારની આગળની જે બીપીએલ કાર્ડ યોજના મા યોજના એ બધી યોજનાઓ ઓટોમેટિકલી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં લાભ લઈ શકે છે હા તો તેના માટે જિલ્લા રિડ્રેસલ અને ફરિયાદ નિવારણ સમિતિની પણ રચના કરવામાં આવી છે અને તેની કમિટી છે ઘણી વખત એવું બનતું હોય છે લોકો સમજી શકતા નથી જે ગવર્મેન્ટ હોસ્પિટલ હોય ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આપણે ત્યાં એક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે બે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ છે ગાંધીધામ અને માંડવી મધ્યે આપણી પાસે સત્તર જેટલા સીએચસી આવેલા છે અને બસો સડતાલીસ જેટલા પીએચસી છે અને ચારસોથી ઉપર વધારે સબ આવેલા છે અને ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલો આવેલી છે તો આપણા ઓટોમેટિકલી ગવર્મેન્ટની જે હોસ્પિટલો છે એ આમાં એમ એમ પેનલ છે જ પરંતુ ગવર્મેન્ટની દરેકે દરેક જે નાની નાની જે હોસ્પિટલો છે તેમાં ઘણી વખત જે કનેક્ટિવિટીના પ્રશ્નો છે જીસવાનના પ્રશ્નો છે અને જેને કારણે આપણા જે જે લોકો છે ડેટા એન્ટ્રી ઓપરેટરો તેઓ નામ અપલોડ કરી શકતા હોતા નથી જેને કારણે ગોલ્ડન કાર્ડ બનાવવામાં તકલીફ પડતી હોય છે એટલે એ ડેટા એન્ટ્રી ઓપરેટરોને તાલીમ આપવામાં આવે છે એક આયુષ્યમાન મિત્ર પણ દરેક હોસ્પિટલમાં હોય છે તો તે માટે જિલ્લા પંચાયતમાં ભાઈ શ્રી બિપિનભાઈ આહિર નામની વ્યક્તિ છે જે તેઓને ગાઈડ કરતા હોય છે એના માટે કેમ્પ પણ થાય છે અવારનવાર અમે કેમ્પો કરી રહ્યા છીએ જી હા તો એના માટે ફરિયાદ નિવારણ સમિતિ છે હા આયુષ્યમાન ભારતનું કાર્ડ બન્યું નહીં કે એ લોકો સમજ્યા નહીં એ ઘણીવાર રિજેક્ટ થતા હોય છે કાર્ડ તો એવા ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે એ લોકોને પ્રક્રિયામાં નામ હોવા છતાંય તેઓને એનો લાભ મળતો નથી હા તો એવી ઘણી બધી વ્યક્તિઓને ફરિયાદ હોય છે તો જેના માટે જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિ છે એમાં હોદાની રૂએ માન્ય કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ અને જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સાહેબ હોય છે તો તેઓનો સંપર્ક કરી શકે છે અને ત્યાં ફરિયાદ નિવારણ સમિતિ દ્વારા તેઓને સમજાવવામાં આવે છે કે એનો પ્રશ્ન શું કઈ બાબતે એનો એનો પ્રશ્ન છે હા તો એ પણ થાય છે એટલે વ્યવસ્થા છે સમય ધીમે ધીમે લોકો સમજતા થાય છે ઇવન આરોગ્ય કર્મચારીઓ જે લોકો અપલોડ કરે છે તેઓને પણ ટ્રેનિંગની જરૂર છે અને લોકોના જે ફેમિલી દીઠ બધી જ વ્યક્તિઓને આવવું પડે છે એટલે ઘણીવાર એ લોકો જે જે લોકો મજૂરો હોય છે જે લોકો ખાડા ખોદતા હોય છે એ એકસાથે આવી શકતા નથી ઘણા પાસે આધાર કાર્ડ હોતા નથી ઘણા પાસે એવા સરકાર મને કાર્ડ હોતા ડોક્યુમેન્ટ્સ હોતા નથી રાશન કાર્ડ હોતા નથી ઘણીવાર એ લોકોએ જગ્યા બદલી નાખી હોય છે એફિડેવિટ કરવી પડતી હોય એ ઘણી બધી વિસંગતતાઓ પ્રવૃત્તિ પ્રવૃત્તિ હોવાને કારણે લોકોમાં એક જાતની ગેરસમજ હોય છે પરંતુ યોજના એ ખૂબ જ સરસ છે અને એનો જો લાભ લેવામાં આવે તો કેશલેસ તેઓની સારવાર થઈ શકે છે એપેન્ડિક્સના ઓપરેશનો દૂરબીન દ્વારા થતાં બધી જ પ્રકારની પ્રક્રિયાઓ અને રૂટિન જે કોઈ ઘૂંટણની શસ્ત્રક્રિયા છે હિપની શસ્ત્રક્રિયા છે એટલે હાડકાનો વિભાગ આંખનો વિભાગ રૂટિન જનરલ સર્જરી અકસ્માતનો વિભાગ અકસ્માતમાં આપણે આને સામાન્ય રીતે પણ આપણે પચાસ હજાર અડતાલીસ કલાકમાં આપતા જોઈએ જે સરકારની યોજના છે આમાં પણ પાંચ લાખમાં એવું છે કે પચાસ હજાર સુધીના જે રૂપિયા છે એ જે તે વીમા કંપની આપે છે પચાસ હજાર એક ઉપરના જે છે તે સરકાર દ્વારા આપણે એ મોકલીએ છીએ ઓનલાઈન અને ત્યાંથી મંજૂર થઈને આવતા હોય છે એટલે આ બધી પ્રક્રિયા જે છે એમાં થોડીક ઘણીવાર ધીરજ ધરવાની હોય છે અને ઘણા બધા ઘણી બધી એવી ટેકનિકલ બાબતો છે જેને કારણે લોકો સમજી શકતા નથી હોતા પરંતુ તેઓને આનો એ પ્રક્રિયા જો પીએમ જે હોય તો એ પ્રક્રિયાનો ચોક્કસ એ લોકોને લાભ મળી શકે છે સારવાર સમયે પણ હોસ્પિટલ કે ડોક્ટર સામે ફરિયાદ હોય તો ફરિયાદ સમિતિ સમક્ષ ફરિયાદ કરી શકે છે